સુરતની અંદર હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ સુરતના વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। ગત રાત્રીથી શરૂ થયેલા વરસાદનું અત્યારે પણ જોર યથાવત જોવા મળી રહ્યું છે। રાંદેર અડાજણ વેસુમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે તો ક્યાંક ભારે વરસાદ સુરતની અંદર જોવા મળી રહ્યો છે। સુરતમાં આગામી દિવસોમાં હજુ પણ અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલે વીજળીના કડાકા સાથે જે ધોધમાર વરસાદ શરૂ થયો હતો સુરતની અંદર, સુરત શહેર અને સુરત ગ્રામ્ય બંનેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત ગ્રામ્યની અંદર ગત રાત્રિ દરમિયાન જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જે આજે પણ યથાવત છે। સુરતથી સંજય મહંત આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જી સંજય, જે રીતે કહી શકાય કે ગત રાત્રિથી શરૂ થયેલો વરસાદ અત્યારે કેવો માહોલ સુરતની અંદર જોવા મળી રહ્યો છે? સુરતમાં જે ગઈકાલથી વરસાદ શરૂ થયો હતો એ યથાવત જોવા મળી રહ્યો છે અને આજે મધરાત બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે। શહેરમાં ખાસ કરીને જહાંગીરપુરા, રાંદેર, અડાજણ વિસ્તાર, ઉધના, ભેસ્તાન અને પાંદેસરા વિસ્તાર અને વરાછા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો હતો। શહેરમાં લગભગ તમામ વિસ્તારોમાં એકધારો વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ યથાવત રહ્યો છે। નવસારીના ચીખલી, વલસાડ, ચીખલી, વાંસદા, ખેરગામ અને ગણદેવી તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો કપરાદા, ધરમપુર અને વાપી ઉમરગામ વિસ્તારમાં પણ ભારે વરસાદ છે। ધરમપુરમાં 4 ઇંચ વરસાદ ગઈકાલે વરસ્યો હતો અને ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ ગઈકાલે 4 થી 5 ઇંચ જેટલું પાણી પડ્યું હતું અને સુરત જિલ્લાના માંડવી, કામરેજ, પલસાણા, બારડોલી તાલુકાઓમાં પણ ભારે મેઘમહેર જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપી, ધરમપુર વિસ્તારમાં જોવા મળ્યો છે। સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં આજે વરસાદ વરસી રહ્યો છે, લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ છે। ખેડૂતોમાં ખુશીની લહેર ચોક્કસ કહી શકાય અત્યારે, કારણ કે શાકભાજી પાક, ડાંગર પાકને નવજીવન મળ્યું છે તો સાથે સાથે ઉકાઈ ડેમ પણ તેની ભયજનક સપાટીથી માંડ 4 ફૂટ દૂર છે। એટલે આવનારા દિવસોમાં પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા સંજોગો ઉત્પન્ન થયા છે અને તેની ખુશી ખેડૂતોમાં ચોક્કસ જોવા મળી રહી છે। હાલ તો સુરતવાસીઓ વરસાદમાં ભીંજાઈ રહ્યા છે। વાહન ચાલકો, નોકરી ધંધા માટે નીકળતા લોકો વહેલી સવારે વરસાદથી બચવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે જે ગરમીનો અનુભવ 2 દિવસ પહેલા થઈ રહ્યો હતો તેનાથી સુરતવાસીઓને પણ છુટકારો મળ્યો છે। જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર।